કોઈ પણ મોટી પરીક્ષા હોય સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારોના મનમાં એક જ ભય સતાવે છે કે ક્યાંક પેપર તો નહીં ફૂટી જાય ને હજારો અને અનેક સંઘર્ષો સાથે નીકળેલો યુવાન જ્યારે રડતી આંખે પાછો જાય છે અને એના માટે જીવનનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ સમય સાબિત થાય છે પણ છતાંય એ સરકાર પર ભલે આક્રોશિત હોય મનમાં વિચાર કરે છે કે ચાલો ખોટા માણસો સિસ્ટમમાં જતાં તો અટકી જશે છેલ્લા થોડા વર્ષોથી પરીક્ષામાં થતી ગેરરીતિ સામે લાવવામાં સૌથી મહત્વનો ફાળો યુવરાજસિંહ જાડેજાનો સાબિત થયો પણ આ વખતે રાજ્યની ખૂબ મોટી પરીક્ષા એટલે કે તલાટીની પરીક્ષા આ રવિવારે સાતમી યોજાવાનું છે ત્યારે લાખો ઉમેદવારો પોતાના ઘરથી સો કે બસો કિલોમીટર દૂર સેન્ટર પર જવાના છે એના થોડા જ સમય પહેલા ડમીકાંડ ખુલી અને સામે આવ્યો ઉમેદવારોનો એક નાનો વર યુવરાજસિંહ જાડેજાના સમર્થનમાં એવી આશંકા વ્યક્ત કરી રહ્યો હતો કે બાપુ જેલમાં છે તો પછી પેપરમાં ગેરરીતિ હશે તો પણ સામે નહીં આવે જોકે મોટાભાગના લોકોનું માનવું છે કે ભલે અત્યારે યુવરાજસિંહ બહાર નથી તો પણ તલાટીમાં કોઈ ફ્રોડ કરવાની કોશિશ નહીં કરે કેમ કે આયોજન કરી રહ્યા છે આઈપીએસ હસમુખ પટેલ આજ કોશિશના ભાગરૂપે હસમુખ પટેલે ટ્વિટરને માધ્યમ બનાવી અને ઉમેદવારો સુધી દરેક માહિતી પહોંચાડી જેમાં રહેવાની વ્યવસ્થાથી લઈ ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ સ્વાર્થી ન બને અને બાબણું ભાડું ન કરી દે એની પણ કોશિશ કરવામાં આવી જો કે સૌથી મહત્ત્વની વાત તો એ હેલ્પલાઇન નંબરની છે જે એમણે ડમી ઉમેદવારોને ઝડપવા માટે બહાર પાડ્યો છે એમણે ટ્વીટમાં લખ્યું કે પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા કે અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિની માહિતી હોય તો હેલ્પલાઇન નંબર એટ સેવન ફાઇવ એઇટ એઇટ ઝીરો ફોર ટુ વન ટુ એટ સીવન ફાઇવ એટ એઈટ ઝીરો ફોર ટુ વન સેવન પર અથવા તો જિલ્લા હેલ્પલાઇન અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને અવશ્ય આપવી હેલ્પલાઇન નંબર કચેરીના સમયમાં ચાલુ રહેશે જો કે પોલીસના કંટ્રોલ રૂમના નંબર સો એ તો ચોવીસ કલાક ચાલુ રહેવાના છે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે ડમી ઉમેદવાર અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતી વખતે ઉમેદવારની હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે આમ પ્રશાસનિક તૈયારીઓ તો થઈ ગઈ છે હવે જવાબદારી એ આઠ લાખ ચોસઠ હજાર ઉમેદવારોની છે જેમણે આ પરીક્ષા માટે સંમતિ પત્રક ભરી છે ગઈ પરીક્ષા કરતા આ આંકડો ડબલ છે અને પડકાર પણ એટલો જ મોટો જો આ સાડા આઠ લાખ લોકો પ્રામાણિકતાની સોગન લે તો તલાટીની પરીક્ષા સફળ થતા કોઈ નહીં રોકી શકે જોઈએ આઈ આઈપીએસ હસમુખ પટેલ સાથે જમાવટના સંવાદનો એ અંશ જેમાં સમજાવે છે કે એક વ્યક્તિ શું કામ બધું જ કરી શકવા સક્ષમ હોય છે અને કેવી રીતના વ્યક્તિત્વ નિર્માણની કોશિશ થઈ રહી છે ઉમેદવારો અને એમના માતા પિતા જે પ્રામાણિકતાની સિસ્ટમ પાસે અપેક્ષા રાખે છે એટલા જ પ્રામાણિક બને એવી અપેક્ષા સાથે જોઈએ એ સંવાદનો અંશ હા એટલે એમાં આઈપીએસ માટેનું કોઈ આકર્ષણ નહોતું અમારી અમારી જે પેઢી છે એ પેઢીમાં ફિલ્મો એ બહુ સારી વસ્તુ ગણાતી નહોતી એટલે ફિલ્મોનો જરાય શોખ નહોતો હમણાં ફિલ્મોનો શોખ મારી દીકરીના થ્રુ મેળ હવે જોવામાં કેળ્યો કેળવ્યો છે પણ એટલે એ શોખ નહોતો અને આમ પોલીસ મેં જોઈ પણ નહોતી એટલે મને જ્યારે આઈપીએસમાં સિલેક્શન થયું મારે તો આઈએસ એસ થવું હતું કારણ કે કલેક્ટર વિશે સાંભળ્યું હતું અમારા વિસ્તારમાં એક એક એ વખતમાં બે ત્રણ અધિકારી એવા આવેલા એક ફતેહસિંહ જયસોલ કરીને એક આઈએસ અધિકારી હતા એક જોશ સાહેબ કરીને હતા જગદીશન સાહેબ આ બધા લોકો આવ્યા તો બનાસકાંઠામાં એમણે બહુ કામ કર્યું હતું એટલે એક આઈએસ માટે એવું હતું પણ આઈપીએસ તો નહીં જ એટલે આઈપીએસનું જ્યારે સિલેક્શન થયું ત્યારે હું બહુ નિરાશ થયેલો બરાબર એટલે પણ પછી જયારે ગુજરાત કેડર મળી અને પરિવારનું જે બેકગ્રાઉન્ડ હતું કે જેમાં સેવા કરવી હતી અને પપ્પા જયારે ડોક્ટર હતા ત્યારે શહેરમાં જઈએ ત્યારે બીજા ડોક્ટર જોતા તો એ ડોક્ટરમાં કેવું હતું કે લોકો બેલ મારે અંદર બેઠા હોય રૂમ બંધ હોય બેલ મારે અને પછી દર્દી અંદર જાય એટલે હંમેશા મને એમ થતું કે નહીં આપણે ખુલ્લા ખુલ્લા દરવાજાના ડોક્ટર થવું છે બરાબર આપણે પપ્પાની જેમ ખુલ્લા દરવાજાના ડૉક્ટર આવું બંધ બેસી રહેવાનું ને એટલે એવા મોટા સાહેબ નથી થવું એમ એટલે એ પ્રક્રિયા કંઈક આગળ ચાલીએ વિચાર હશે મનમાં એટલે હંમેશા પોલીસમાં જ્યારે કામ કર્યું ત્યારે લોકો સાથે જોડાઈને કામ કરવાનું એવો હંમેશા અભિગમ રાખ્યો એટલે લોકોને સમજવાના એમની મુશ્કેલીઓ ઘણીવાર એમના ઉકેલો પણ એમની પાસેથી લેવાના એ અભિગમ રાખ્યો અને મેં ગુજરાતમાં હંમેશા જોયું છે કે આપણે જેટલું કામ કરીએ છીએ એના કરતાં લોકો વધારે જ આપણને સરાહાય છે અને મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે એટલે એનો ખૂબ લાભ મળ્યો અને એના કારણે ઘણું બધું કામ કરવાનો અવસર મળ્યો જે ભાવનગર જિલ્લાની અંદર મારું પોસ્ટિંગ થયું ત્યારે હું સૌથી વધારે નિરાશ થયો હતો કારણ કે મને રેલવેમાં સાત જ મહિના થયા હતા મારી દીકરી શાળામાં ગોઠવાઈ ગઈ હતી અને હું બહુ મેં ચિત્રલેખામાં કે અભિયાનમાં ઇન્ટરવ્યૂ આપેલો કે મારી દીકરી અહીંયા સરસ ગોઠવાઈ ગઈ છે એટલે બહુ ખુશી ખુશ છું અને જે દિવસે ઇન્ટરવ્યૂ પબ્લિશ થયો એ દિવસે મારી ભાવનગર બદલી થઈ તો હું બહુ નિરાશ થયો હતો મેં અગિયાર દિવસ રજા લીધી હતી ભાવનગર જતા પહેલાં પણ એ અગિયાર દિવસમાં મેં વિચાર્યું કે હું શું કરી શકું અને મેં ત્યાં જઈને કર્યું અને મને આખી જિંદગી યાદ રહેશે એવું મને એનો સંતોષ છે તો આ યુવાનોને હું એમ કહીશ કે તમારા તમારા તમને તરત નોકરી જોઈએ છે પણ સાથે સાથે તમે બહુ જ ઓછા લોકો છે જેને આ નોકરી મળી છે એના માટે કૃતજ્ઞતાનો અનુભવ કરો અને તમે તૈયારી કરો કે તમે શું કરવાના છો પોલીસમાં જઈને અને એવા તમારી કક્ષાના એવા લોકો મેં જોયા છે કે જે એકદમ પ્રમાણિકતાથી કામ કરતા હોય અને અને લોકો સાથે બહુ સરસ વ્યવહાર કરતા હોય તો તમે આવું બધું કરી શકો મારે એક વિડીયો જ બનાવો છે એમના માટે પણ મને સમય નથી રહ્યો